આની અંદર કેવો છે વધારે
ને ઓક્સિજન કેટલા છે 2 એટલે હંમેશા હાઇડ્રોજન ઉપર ઓક્સિજન કરતા કેવું થશે બમણું થશે તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે વિદ્યુતીય વિઘટનની પ્રક્રિયા વિદ્યુતીય વિઘટન એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાને તોડવા માટે વિદ્યુત સ્વરૂપે આપણે ઊર્જા આપવી પડે તો એને કહેવામાં આવે છે વિદ્યુતીય વિઘટનની પ્રક્રિયા હવે આપણે આગળ ત્રીજી પ્રક્રિયા વિશે જોવાનું છે ત્રીજી પ્રક્રિયા શું છે તો ત્રીજી પ્રક્રિયાની વાત કરીએ તો પ્રકાશીય વિઘટન શોષક પ્રક્રિયા થશે બધી જ વિઘટન પ્રક્રિયાઓ કે
અને બધી જ સંયોગીકરણની પ્રક્રિયા કેવી છે ઉષ્મા ક્ષેપક કારણ કે એની અંદર શું થાય છે ઊર્જા મુક્ત થાય છે આની અંદર આપણે પ્રક્રિયાને તોડવાનો છે તો પ્રક્રિયાને તોડવા માટે આપણે ઉષ્માનું શું થાય છે શોષણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને આમાં વિઘટનની પ્રક્રિયાનો ખ્યાલ આવી ગયો હશે અને ન ખબર પડે તો પૂછજો અહીંયા વિઘટનની પ્રક્રિયા જે છે એ અહીંયા પૂરી થાય છે બરાબર હવે આપણે આગળ જોઈએ હા તમને એવું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે AGCL કે AGDR નો ઉપયોગ આ ખાસ તમને ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે અને તમારે યાદ જ રાખવાનું છે કે AGCL અને AGDR નો ઉપયોગ શાના માટે થાય છે તો શ્વેત શ્યામ ફોટોગ્રાફી માટે શ્વેત શ્યામ ફોટોગ્રાફી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી માટે કોનો ઉપયોગ થાય છે AGCL અથવા તો AGDR નો ઉપયોગ થાય છે તો અહીંયા તમારી વિઘટન પ્રક્રિયાઓ પૂરી થાય છે ઓક્સાઇડ